જામનગરમાં દરિયાઈ માર્ગે આતંકવાદીઓ ઘૂસણખોરી કરવાના હોવાના સિક્રેટ ઇનપુટ મળતા ડીવાયએસપી ચાવડા, એસઓજીના પીઆઈ કે ગોહિલ અને બેડી મરીન પોલીસના સબ ઇન્સ્પેક્ટર સીએમ કાટલિયા દ્વારા દરિયામાં પેટ્રોલિંગ હાથ ધરી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ બોટ જોવા મળતા પોલીસે બોટ ઉભી રાખવાનો આદેશ કરવા છતાં શંકાસ્પદ બોટ ઉભી ન રહેતા પોલીસે બોટને ઘેરી લીધી હતી. બોટમાંથી બે આતંકવાદી, બે AK-47 ગન તથા એક બોમ્બ સાથે ઝડપાયા હતા. પૂછપરછ અને તપાસને અંતે સમગ્ર ઘટના મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ચેક કરો, અંદર ચેક કરી લ્યો, અંદર ચેક કરી લ્યો. જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે આજે કમિશનર વિજયકુમાર ખરાડી, મેયર બીનાબેન કોઠારી તથા SP પ્રેમસુખ ડેલુએ મેળાની મુલાકાત લીધી હતી. મેળામાં રાઇડ્સના ટિકિટના ભાવમાં લૂંટ ન ચલાવાય તેનું ધ્યાન રાખવા કમિશનર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. SP દ્વારા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે તંત્ર દ્વારા મતદાર યાદીને સંલગ્ન કામગીરીને લઈ લોભામણી ઓફર જાહેર થઈ છે. મેળામાં ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી કાર્ડ સાથે આધાર લિંક કરાવનારને એક રાઇડમાં ફ્રી સવારી તથા એક આઈસ્ક્રીમ ફ્રી આપવામાં આવશે. આ સમયમાં ખાસ કરીને 7મ-8મના રોજ જે લોકમેળો યોજાય છે એ સંદર્ભમાં આજ રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે SDM શ્રી અને અન્ય જેટલો પણ જામનગર મહાનગરપાલિકાનો સ્ટાફ છે એની સાથે આ મુલાકાત લેવામાં આવી છે. ખાસ કરીને આ અલગ અલગ જે રાઇડ્સ છે, સ્ટોલ જે છે, બાળકોના જે સ્ટોલ છે એના માટે ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ બધી જે રાઇડ છે એમાં પ્રોપર સર્ટિફિકેશન થાય એની સાથે સાથે સફાઈ, સાફ સફાઈની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, ફાયર ફાઇટરની વ્યવસ્થા હોય, સિક્યુરિટી વ્યવસ્થા હોય, એ બધી જ બાબતો આજે ચેક કરવામાં આવી છે. આવનારા સમયમાં જ્યારે 7મ-8મનું બહુ મહત્ત્વ હોય છે અને એક લોકમેળો જ્યારે જામનગરમાં ભરાતો હોય છે ત્યારે એની બધી જ સુવિધાઓ સારી રીતે પાર પડે એના માટે બધા જ અધિકારીઓને આજે હાજર રાખવામાં આવ્યા છે. અને મને લાગે છે કે આવનારા સમયમાં ચોક્કસથી એક સારી રીતે લોકમેળો યોજાય અને બધા જ લોકો આ પ્રકારની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવી છે. સર, દર વખતે એક જ વસ્તુ સામે આવે છે, બૂમ ઝડપાય છે, આમ રાખીને નીચે રાખીને ઓટોમેટિક વધી જાય છે. જ્યારે કંટ્રોલ દ્વારા 20-25 રૂપિયા રાખવામાં આવે છે, 60 રૂપિયા લખીને ઉઘરાણી કરવામાં આવે છે, એ બાબતે શું કહેવું? ખાસ કરીને આ બાબત આજરોજ ધ્યાન પર આવી છે એના માટે અલગથી SD ડિપાર્ટમેન્ટ અને સિવિલ શાખા સાથે મિટિંગ કરી અને આ પ્રકારની કોઈ બાબત ના બને અને લોકોને કોઈ અગવડ ના પડે એ પ્રકારની ધ્યાન રાખવામાં આવે. સિક્યુરિટી રિજન માટે ક્યાં ક્યાં વ્યવસ્થા કરવામાં આવી? CCTV કેમેરાથી લઈને સિક્યુરિટી માટે ખાસ કરીને એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ બહુ જરૂરી હોય છે, એટલે એના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ વ્યવસ્થિત છે કે કેમ એનું પણ ચકાસણી કરવામાં આવી છે. એની સાથે સાથે ફાયર શાખા જે છે, ફાયર શાખા દ્વારા પણ અહીંયા
સ્ટેન્ડ બાય એક ફાયર ફાઈટર રહેશે જેની કોઈ પ્રકારની વ્યવસ્થા હોય તો જવાઈ રહે એની સાથે સાથે સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી આજુબાજુના વિસ્તારમાં જે પણ કંઈ બની રહ્યું છે એ કંટ્રોલ રૂમમાં આપણે બંધ રાખી શકીએ છીએ આ રીતે સિક્યુરિટી અને સલામતી માટે આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરીએ છીએ जो कमिश्नर श्री है उनके साथ और मेयर श्री है और हमारे फायर के अधिकारी श्री है उन सबके साथ आज मेला एरिया है जिसका हम निरीक्षण कर रहे हैं और निरीक्षण के साथ हम ये देख रहे हैं कि इनके कितने हैं वो एग्जिट गेट है कितने एंट्री गेट है और मेले के अंदर किसी भी प्रकार की अव्यवस्था ना हो इसलिए पूरा हम पुलिस बंदोबस्त रखें और साथ में मेले के अंदर कई बार ऐसी घटनाएं होती है जैसे चोरी की और उसके लिए भी हमने शादी ड्रेस के अंदर बहुत सारे पुलिसकर्मियों को यहाँ पर जगह जगह पर वो डिप्लॉय किया है और साथ में जो सी सी टी वी जो यहाँ पर लगे हुए उसके ऊपर भी हमारे पुलिस वालों को हमने रखा है इसके साथ ही बी डी डी एस और लोग स्कूल के माध्यम से भी पूरे बनाए गए જામનગર જિલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાન હેઠળ કાલાવડમાં યોજાશે, જેને અનુલક્ષીને જામનગર કલેક્ટર કચેરીમાં કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી. વાહનોમાં તિરંગા ફરકાવી દેશભક્તિના ગીતોની ગુંજ સાથે નાગરિકો તથા રાજકીય આગેવાનોએ શહેરના વિવિધ માર્ગો પર ભ્રમણ કર્યું હતું. જામનગરમાં રણજીત સાગર રોડ પર મારું કંસારા વાડી નજીક દ્વારકાધીશ સોસાયટીમાં એક ઇમારતમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઇમારતનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાની માહિતી છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હા મારી લાવો કાકા.